તમે એલ્વિસ પ્રેસલીનું નામ સાંભળ્યું છે? પ્લીઝ હેન્ડ્સ અપ. એલ્વિસ પ્રેસલી, સરસ. તો એલ્વિસ પ્રેસલી શું કહેવાતો? ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ્સ. એની પાસે પોતાના 3 પ્રાઇવેટ જેટ પ્લેન હતા, પોતાના 3 જેટ પ્લેન, અને એની કાર હતી મનપસંદ કેડિલેક લિમોઝિન. કારનું નામ છે કેડિલેક લિમોઝિન. અને એ કારને એણે સાચા હીરા મોતીનો ભૂકો કરી અને 40 વખત કલર કરેલો. કેટલો? 40 વખત કોટિંગ કરેલો છે. અને એ કાર, એની અંદર એવરીથિંગ ઇઝ ગોલ્ડ પ્લેટેડ. બધી વસ્તુ, એનો હેન્ડલ, એની બારે કાચો, ઓલો શું આવે, લાઇટ આવે ને તો એની રિંગ, પછી ટાયર હોય તો ટાયરની રિંગ, અંદરના પડદા, એની અંદર ફોન, ફ્રીજ, ઓડિયો પ્લેયર, એવરીથિંગ ઇઝ ગોલ્ડ પ્લેટેડ. આટલો બધો એ અમીર હતો. અને 1976ની સાલમાં કોલરાડાની અંદર આ એલ્વિસ પ્રેસલી, આ એની કાર, બરોબર, આ એલ્વિસ પ્રેસલી 1976માં કોલરાડોની ગોલ્ડ માઇન કંપનીમાં બટર સેન્ડવિચ ખાવા માટે પોતાના પ્રાઇવેટ જેટથી ગયો. અને ત્યાં કને એના મિત્રોને $16,000ની ખાલી પાર્ટી આપી. કેટલાની? $16,000ની. હવે તમે જસ્ટ થિંક કરો, કલ્પના કરો કે આ એલ્વિસ પ્રેસલી, ઈ આઈ એમ પોતે, હું પોતે છું, એની જગ્યાએ ઉભા રહ્યો અને મોજ માનો. ખરેખર છે કે નથી મોજ? તમારા પોતાના 3 પ્રાઇવેટ જેટ છે, ઉડો ઉડો. હા, તમારી પાસે સોનાથી મઢેલી આખી કાર છે, તમને જેમ ઈચ્છા આવે એમ તમે મોજ કરી શકો છો. ખરેખર સાચું કયો, જિંદગી મોજ ભરેલી છે, નથી? છે ને? જોજો, આટલી બધી આ એલ્વિસ પ્રેસલીને મોજ હતી, પણ એની બે કુટેવને કારણે એની મોજ મોત બની ગઈ. કેવી રીતે? તો ઈ એલ્વિસ પ્રેસલીને બે કુટેવ હતી, એક વ્યસન અને વ્યભિચાર, બે વસ્તુ. વ્યસનને કારણે એને યુવા અવસ્થાની અંદર શરીરની અંદર બીમારીઓ ચાલુ થઈ, એનું શરીર નબળું પડી ગયું અને દવા ચાલુ કરી. સાંજે સુવા જાય તો એને દવા લેવી પડે, સવારે ઉઠે, ખાલી જાગે, ઊભું થવું હોય તો એને દવા લેવી પડે, ટોયલેટ જાય તો ટોયલેટ ઉતારવા માટે એને દવા લેવી પડે. લખાયેલું છે, એવા રિસર્ચ કરજો તમે, ગો ટુ ગોગલ ઇન પ્રૂફ ઇટ. એનો દરવાજો ખુલી જાય અને બંધ કરવો હોય તોય એલ્વિસ પ્રેસલીને દવા લેવી પડતી. મીન્સ કે કંઈ પણ કામ કરે એ દવાથી જ જિંદગી જીવતો હતો આ એલ્વિસ પ્રેસલી. અને 1977 16 ઓગસ્ટ 42 સાલની ઉંમરે એને હાર્ટ એટેક આવ્યો અને એલ્વિસ પ્રેસલી કૂતરાના મોતે મર્યો, એવો જર્નાલિસ્ટોએ લખ્યો. તો હવે તમે જ કહો કે વ્યસન અને વ્યભિચાર એ મોજ છે કે મોત છે? શું છે, શું છે આન્સર? પ્લીઝ, મોત કે મોજ?